નેતાની વ્યાખ્યા શું હોય? સામાન્ય રીતે નેતા એટલે કે જનતાના સેવક, જનતા જે વ્યક્તિને ચૂંટીને લાવે, જે તેમની સેવા કરી શકે એને આપણે નેતા કહીએ. પરંતુ આજકાલ ઉગી નીકળેલા કેટલાક નેતાઓ જનતાની સેવા કરવાથી તો દૂર રહે છે, પરંતુ ખુદને રાજા સમજવા લાગે છે. આણંદના એક ભાજપના નેતાની વાત કરવી છે. ખુદને ગામના રાજા સમજતા નેતા પર આરોપ લાગ્યો છે એક આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો. આ નેતા અલગ અલગ હોદ્દા પર કાર્યરત છે, ગામમાં પણ અને પક્ષમાં પણ, પરંતુ તેમ છતાં એ નેતા ખુદને રાજા સમજે છે. જે નેતાનું કામ જનતાની સેવા કરવાનું, જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું છે, નેતા એક શાળાના આચાર્યને ધમકાવે છે. આ વાત બેક જૂની છે, પરંતુ આપના સમક્ષ હકીકત લાવવી પણ એટલી જરૂરી છે. શું છે આખો મામલો એ જણાવીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આણંદ જિલ્લાના આકલાવ તાલુકાની આમરોલ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવે છે દીપાલીબેન મહેતા. એચટાટ પાસ કરીને આચાર્યની નોકરી મેળવી, પણ જ્યારથી નોકરી મળી છે ત્યારથી કેટલાક લોકોએ આચાર્યને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. ઘટના એવી બની કે આમરોલના રહેવાસી રતનસિંહ રાઠોડના ઘરે ચોલ ક્રિયા હતી. રતનસિંહે પોતાના કાર્યક્રમને સરકારી કાર્યક્રમ સમજીને પોતાના પ્રસંગનું આમંત્રણ આપવા શાળાએ પહોંચી ગયા. શાળામાં પહોંચી રાઠોડ સાહેબે વિદ્યાર્થીઓને ચોલ ક્રિયામાં હાજર રહેવા ફરમાન જાહેર કર્યું. આચાર્યે કહ્યું કે પરવાનગી વગર અમે બાળકોને કોઈ ખાનગી કાર્યક્રમમાં મોકલી ન શકીએ. આચાર્યની વાત પણ સાચી હતી. હવે રાઠોડ સાહેબને આ વાતનું ખોટું લાગ્યું અને ગામના કહેવાતા નેતા દેવેન્દ્રસિંહ પઢિયારને જાણ કરી. કંઈ જાણ્યા સમજ્યા વગર દેવેન્દ્રસિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આચાર્ય પર આક્ષેપ લગાવી દીધા. આણંદ જિલ્લાના આમરોલ ગામના રહેવાસી રતનસિંહ રાઠોડના ઘરે ચૌલ ક્રિયાની ઉજવણી થનાર હોય જે અનુસંધાને તેમને સ્કૂલમાં જઈ અને સ્કૂલના પ્રિન્સિપલ શ્રીને જાણ કરેલ કે આ ચૌલ ક્રિયા નિમિત્તે બાળકોને અમે પ્રીતિ ભોજન કરવા માગીએ છીએ, પરંતુ મહિલા આચાર્ય શ્રીએ જણાવેલ કે તંત્ર અને વહીવટીતંત્ર અને શૈક્ષણિક વિભાગના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી પરમિશન આપ્યા બાદ જ અમે બાળકોને કોઈ પણ ખાનગી પ્રોગ્રામની અંદર પ્રીતિ ભોજન માટે મોકલી શકીએ. તે મુજબની હકીકત જણાવતા આ રતનસિંહ રાઠોડે આ બાબતે દેવેન્દ્રસિંહ વજેસિંહ પઢિયારને જાણ કરેલી. જે બાબતે દેવેન્દ્રસિંહ વજેસિંહ પઢિયારે ગામના ફેસબુક પ્રોફાઇલ ઉપર અને ફેસબુકના માધ્યમથી આ બેન પ્રિન્સિપલ શ્રી બાળકોને ફંક્શનમાં મોકલવા માંગતા નથી તે મુજબની કોમેન્ટ કરેલી. આચાર્યે આ બાબતે પોલીસને જાણ કરી અને પોલીસે બંને પક્ષને જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા. પરંતુ નેતાજીને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડે એ તો કેમ સહન થાય? આ વાતની ખીજ રાખી દેવેન્દ્રસિંહ પઢિયાર અને રતનસિંહ રાઠોડે આચાર્યને ધમકાવા લાગ્યા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કહેવાતા ભાજપના નેતાએ આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું, તું મારા ગામમાં કેમ નોકરી કરે છે? નોકરી કરીશ તો પતાવી દઈશ. સ્કૂલના આચાર્યશ્રીએ આકલાવ પોલીસમાં અરજી આપેલી અને અરજીના કામે અરજદાર તથા સામાવાળાના નિવેદન માટે બોલાવતા આ સામાવાળા દેવેન્દ્રસિંહ વજેસિંહ પઢિયાર તથા મનુભાઈ પૂજાભાઈ પરમારે આ આચાર્ય મેડમને જાણ કરેલ કે તું અમારા ગામમાં કેવી રીતે નોકરી કરે છે, અમે તમને નોકરી નહીં કરવા દઈએ, અમે ગામના આગેવાન છીએ અને જો નોકરી કરીશ તો આવતા જતાં તને પતાવી દઈશું, તે મુજબની ધમકી આપતા આ બાબતે મહિલા આચાર્યશ્રીએ આકલાવ પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા આ બાબતે તારીખ 8/2/2024 રોજ આઈપીસી કલમ 504-506-2 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. નેતાની દાદાગીરીનો આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ નેતા કહેવાતા નેતાઓ લોકોને ધમકાવતા દાદાગીરી કરતા સામે આવ્યા છે. પરંતુ જરૂર છે કે આવા નેતાઓને ડામવા. આવા જ કેટલાક નેતાઓ શહેરની શાંતિને અને પક્ષની શાખને નુકસાન પહોંચાડે છે. જો પક્ષ કોઈ જલ્દી નિર્ણય ન લે તો આવા નેતાઓ કાલ ઉઠી ફરી એક વખત પોતાની દાદાગીરી કરતા જોવા મળશે. ત્યારે જરૂર છે કે પક્ષ કોઈ કડક કાર્યવાહી કરે અને સાથોસાથ જો કેસ દાખલ થયો છે તો તંત્ર પણ એવી કોઈ કાર્યવાહી કરે કે જેથી કરીને શહેરમાં કામ કરતા લોકો શાંતિનો અનુભવ કરી શકે. શું ભાજપના નેતા હોવાનો રૂઆપ ધરાવીને કોઈ પણ વ્યક્તિ નાગરિકોને અને ખાસ કરીને વાત કરીએ તો મહિલા આચાર્યને ધમકાવી શકે?
હવે આ અંગે હાલ તો આરોપીઓ તો પકડાઈ ગયા છે, પરંતુ અગાઉ પણ દીપાલી બહેને દેવેન્દ્રસિંહ પઢિયાર સામે ગુનો નોંધાવ્યો હતો. તે વખતે પણ દેવેન્દ્રસિંહ પઢિયારે દીપાલી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અને તેના ગણતરીના દિવસોમાં ફરીથી જ આ દેવેન્દ્રસિંહ પઢિયારે દીપાલી બહેને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ દેવેન્દ્રસિંહ પઢિયારને ઝડપી તો પાડ્યું છે, પરંતુ તેનો બેકગ્રાઉન્ડ તો નથી જાણતી, પરંતુ તેનો રૂઆપ દૂર કરવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.